हेलो एवरीवन, होप यू ऑल आर फाइन। आई एम कल्याणी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ टीवाई बीकॉम सेम 5, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। वी हैव स्टार्टेड द डिस्कशन ऑफ ग्रामर टॉपिक्स। आवर पहला टॉपिक पूरा कर रहा क्वेश्चनरी एंड वी आर एट द एंड ऑफ द सेकंड टॉपिक, दैट इज शेयर मार्केट कॉम्प्रिहेंशन ऑफ अ शेयर मार्केट रिपोर्ट। शेयर मार्केट रिपोर्ट में कॉम्प्रिहेंशन हाँ और यहाँ शेयर मार्केट की टर्म्स यूज थी हे, तो ये टर्म्स अपने समझी घनी बड़ी एकाउंट डे, एग्रेसिव स्टॉक, आर्बिट्रेशन, एट प्रीमियम, एट पर वधारे कीमत हो तो एट प्रीमियम होटली होटली हो इक्वल हो तो एट पर बदला ट्रांजेक्शन, चार दिवसे हिसाब न करो अने पछी बीजा दिवसे लई जाओ तो एना माटे तमारे पेमेंट चूकवू पड़े छे। बदला ट्रांजेक्शन करवामां आवे छे अने चार्ज ने कॉन्टेको कहेवामां आवे छे। पछी बीआर मार्केट जोयुं, लॉन्ग पीरियड ऑफ डिक्लाइनिंग सिक्योरिटी प्राइसिस, लांबा समय सुधी भाव घटता रहे तो एना माटे आवे बिलो पर, बिड एंड ऑफर, लोअर प्राइस होय तो बिलो होय, बीड एंड ऑफर, बीड इज द प्राइस ऑफ शेर अने जे वेचाय छे एना माटे ऑफर कहेवामां आवे छे। ब्लू चिप शेर ऑफ कंपनी दैट फाइनेंशियली वेरी साउंड, आर्थिक सफलता खूब सारी होय अने एना खूब सारू रोकाण थतुं होय, दर वक्ते એટલો મુનાફો થતો હોય, એના શેર્સ અપ જ જતા હોય તો એને બ્લુ ચિપ એટલે કે પ્રતિષ્ઠિત શેર કહેવામાં આવે છે। બોનસ શેર જોયું, બુક બિલ્ડિંગ જોયું, બૂમ વોલ સ્ટ્રીટ, એમાં ડિફરન્ટ સ્ટોક એક્સચેન્જ આર કોલ્ડ એઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ। મેં પહેલાં જ કીધેલું સેન્સેક્સ અને નિફ્ટી, બુલ એન્ડ બાયબેક, કોલ ઓપ્શન, ક્લિયરિંગ, ડિબેન્ચર, ડેરિવેટિવ, અર્નિંગ્સ પર સ્પેર। The net profit of a company expressed on a paper share basis is known as earning per share. Share, ek share ni kimat. Equity, the ordinary share of a joint stock company are called equities. Joint company na ordinary samanya share ne equity kevama aave chhe. Apne joyu hatun face value, the nominal value of security. Certificate upar chhapela mulya ne mudrit mulya kevama aave chhe. Featureless, having dull trading, for example a featureless market. જ્યારે બજારમાં નહીવત લેવડદેવડ થતી હોય ત્યારે એવા બજારને ફીચરલેસ, એમાં કાંઈ ફીચર નથી. ફ્લોટિંગ સ્ટોક, ધ નંબર ઓફ શેર્સ ઓફ અ કંપની દેટ ઇઝ ટ્રેડેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ, શેરની સંખ્યા કે કેટલા શેર ઉપલબ્ધ છે એને ફ્લોટિંગ શેર કહેવામાં આવે છે. ફોર ફીચર, ઇટ મીન્સ ધ પ્રાઇવેશન ઓફ શેર્સ હેલ્ડ બાય એન ઇન્વેસ્ટર યુઝલી એઝ અ કોન્સિક્વન્સીસ ઓફ ડિફોલ્ટ ઇન પેઇંગ મની કોલ્ડ અપોન અલાવમેન્ટ અલોટમેન્ટ બાય ધ કંપની. કંપનીએ ફાળવેલ શેરની નાણાં ચૂકવવામાં કસૂર કરવાથી કેવાય બીજા કારણે જપ્તી કરવામાં આવે છે તેને ફોર ફીચર કહેવામાં આવે છે. પછી હેમ્ડ અને લેમ્ડક આપણે જોયું હતું. હેમર્ડ, હેમર્ડ મીન્સ ડિક્લેર્ડ અ ડિફોલ્ટર. અ મેમ્બર હુ કે નોટ પે ઇઝ ડ્યુ ઓન ધ ડ્યુ ડેટ ઇઝ ડિક્લેર્ડ એઝ અ ડિફોલ્ટર બાય ધ ઓથોરિટીઝ ઇઝ સેડ ટુ બી હેમર્ડ. જે દિવસે નક્કી કરેલા સમયે એ એના પૈસા ચૂકવી ન શકે જ્યારે ત્યારે એને હેમર્ડ કહેવા છે અને સચ ડિફોલ્ટર ઇઝ નોન એઝ, અને એને લેમડક પણ કહેવામાં આવે છે. હેક્ટિક બાઇંગ, તીવ્ર પ્રમાણમાં ખરીદી થતી હોય તે પરિસ્થિતિને હેક્ટિક બાઇંગ અથવા તો તીવ્ર ખરીદીની પરિસ્થિતિ કહેવામાં આવે છે. ઇનસાઇડર ટ્રેડિંગ અને આઈપીઓ આપણે વાત કરવાની હતી. It is an acronym of an initial public offering which is the first issue of company security. પ્રાથમિક શેર બજારમાં જે નવા શેર આપવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે તેને આઈપીઓ અથવા પ્રારંભિક જાહેર પ્રસ્તાવ કરવામાં આવે છે. આઈપીઓ બાર પડે ને, જે શેર માર્કેટનું થોડું ઘણું નોલેજ ધરાવતા હશે ઘરમાં વાત થતી હશે, આઈપીઓ બાર પડે. આરપીઓ વિચ ઇઝ ફર્સ્ટ ઇશ્યુ ઓફ કંપની સિક્યુરિટી. પ્રાથમિક શેરબજારમાં નવા શેર જે આપવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે તેને આઈપીઓ અથવા તો પ્રારંભિક જાહેર પ્રસ્તાવ કહેવામાં આવે છે. જંક બોન્ડ્સ,
This term refers to those debt securities of companies which bear a considerable degree of risk. They are also known as low grade or high risk bond. આવા પ્રકારના બોન્ડ છે જેમાં ઘણા પ્રાપ્ત પ્રમાણમાં જોખમનું તત્વ રહેલું હોય છે. મેં કીધું અમુકના ડાઉન જ થતા હોય, તમે એમાં ખાઈ તમારા પૈસા ડાઉન જ થવાના છે, કિંમત ઘટવાની છે. એટલે કે એમાં જોખમ રહેલું હોય એમાં તમે એવા કંપનીઝમાં તમે શેર લો તો જે કંપનીને આર્થિક સ્થિતિ ચિંતાજનક હોય તે કંપનીના બોન્ડ આ પ્રકારના વર્ગમાં આવે અને જંક બોન્ડ કહેવામાં આવે છે. હાઈ રિસ્ક અને લો રિસ્ક, વધારે નાખો તો હાઈ રિસ્ક અને ઓછા પૈસા હોય તો લો રિસ્ક. એટલે કે જે ટર્મ જે કંપની રિસ્કી હોય, જેમાં જોખમનું તત્વ હોય એવા એ કંપનીના શેર ખરીદવા એને જંક બોન્ડ્સ કહેવામાં આવે છે. ખોખા, વોટ ઇઝ ખોખા? સોરી, ધ ટર્મ ખોખા ઇટ ઇઝ અ પોપ્યુલર ઇન્ડિયન ટર્મ ફોર ધ નોન કન્વર્ટેબલ પોર્શન ઓફ અ ડિબેન્ચર દેટ યીલ્ડ્સ અ ફિક્સ્ડ ઇન્કમ. ડિબેન્ચરનો બિન પરિવર્તનીય ભાગ કે જેના પર નિશ્ચિત આવક મળતી રહે તેને ખોખા કહેવામાં આવે છે. ખોખા તરીકે ઓળખવામાં આવે છે. એ પોપ્યુલર ઇન્ડિયન ટર્મ ખોખા, એટલે ઇટ્સ પોપ્યુલર ઇન્ડિયન ટર્મ ફોર નોન કન્વર્ટેબલ પોર્શન ઓફ અ ડિબેન્ચર દેટ યીલ્ડ્સ અ ફિક્સ્ડ ઇન્કમ. એમાં ફિક્સ્ડ ઇન્કમ આવતી હોય જે ડિબેન્ચર પર એને ખોખા તરીકે ઓળખવામાં આવે છે. એને એસ ડી એ ક્યુ એટલે કે શું? ઇટ ઇઝ અન એક્રોનિમ ફોર નેશનલ એસોસિએશન ઓફ સિક્યુરિટી ડીલર્સ ઓટોમેટેડ કોટેશન સિસ્ટમ. નેશનલ એસોસિએશન ઓફ સિક્યુરિટી ડીલર્સ ઓટોમેટેડ કોટેશન સિસ્ટમ. ઇટ ઇઝ નેશન વાઇડ નેટવર્ક ઓફ કોમ્પ્યુટર્સ એન્ડ અધર ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ધેટ કનેક્ટ ડીલર્સ ઇન ધ ઓવર કાઉન્ટર માર્કેટ એક્રોસ ધ યુએસ. ધ NSDAQ market came into existence in 1971. In the beginning, the index included 2,500 companies. At present, about 5,000 companies trade on the NASDAQ. અમેરિકામાં 1971માં અસ્તિત્વમાં આવેલ સંગઠન નેશનલ એસોસિએશન ઓફ સિક્યુરિટી ડીલર્સ ઓટોમેટેડ કોર્પોરેશન સિસ્ટમ નું આ ટૂંકોક્ષરી નામ છે. આ સંગઠન કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મારફત શેરની લેવેચ કરનારને એકબીજા સાથે જોડાવાનું કાર્ય કરે છે. શરૂઆતમાં સંગઠનમાં 2500 જેટલી કંપનીઓ નોંધાયેલી હતી અને અત્યારે લગભગ 5000 જેટલી કંપનીઓ જોડાયેલી છે. NASDAQ એક સિસ્ટમનું ટૂંકાક્ષરી નામ છે, નેશનલ એસોસિએશન ઓફ સિક્યોરિટીઝ ડીલર્સ ઓટોમેટેડ કોર્પોરેશન સિસ્ટમ. અમેરિકામાં 1971માં અસ્તિત્વમાં આવેલી હતી અને એ કોમ્પ્યુટર અને એની ઇલેક્ટ્રિક સાધનો મારફત શેરની લેવેચ કરવી અને એકબીજાને જોડવાનું કામ કરે છે. પહેલા 2500 કંપની જોડાયેલી હતી, અત્યારે 5000 જેટલી કંપનીઓ જોડાયેલી છે. નેશનલ ઇન્ડેક્સ, ઇટ ઇઝ એન ઇન્ડેક્સ ઓફ 100 સ્ટોક્સ કોટેડ નેશન વાઇડ ઓન ડિફરન્ટ એક્સચેન્જીસ સચ એઝ ધોઝ ઇન બોમ્બે, દિલ્હી, કોલકાતા, વિચ ઇઝ કોમ્પ્યુટેડ બાય ધ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હેન્સ ઇટ ઇઝ કોલ્ડ ધ BSE નેશનલ ઇન્ડેક્સ. એઝ વી નો ધ BSE સેન્સિટિવ ઇન્ડેક્સ કન્સિસ્ટ ઓફ ઓનલી 30 સ્ટોક કોટેડ ઓન ધ BSE નેશનલ ઇન્ડેક્સ હેઝ બીન ડેવલપ્ડ એઝ મોર એઝ રિપ્રેઝેન્ટેટિવ પ્રોક્સી ઓફ ધ સ્ટોક માર્કેટ સિન્સ ધ પિક્ચર ગીવન બાય ધ BSE સેન્સિટિવ ઇન્ડેક્સ ઇઝ નોટ કમ્પ્લીટ વન. શું કહે છે? ઇટ ઇઝ અન ઇન્ડેક્સ ઓફ 100 સ્ટોક કોટેડ નેશન વાઇડ ઓન ડિફરન્ટ એક્સચેન્જ ઇન સચ એઝ ધોઝ ઇન બોમ્બે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના આંકડા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સૂચકાંક દેશના જુદા જુદા સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ 100 જેટલા શેરો પર આધારિત છે. નેશનલ ઇન્ડેક્સમાં 100 શેરની વાત થતી હોય, આ સૂચકાંકમાં 100 જેટલા શેરનો સમાવેશ થતો હોવાથી BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સંવેદનશીલ સૂચકાંક એક જે માત્ર 30 શેરનું પ્રતિનિધિત્વ કરે છે તેના કરતાં વધારે ભરોસાપાત્ર છે. 30 શેરનું જે કીધું, 30 કંપનીઝના શેર, 30 શેર જે જોડાયેલા છે બોમ્બે એક્સચેન્જના, એના કરતાં 100 જેટલા શેરનો સમાવેશ થતો હોવાથી તેના કરતાં પણ વધારે ભરોસાપાત્ર છે નેશનલ ઇન્ડેક્સ. નેટ એસેટ વેલ્યુ, નેટ એસેટ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ ઓફ ટોટલ એસેટ લેસ લાયબિલિટીઝ ઓન ધ ડેટ ઓફ વેલ્યુએશન ટુ કેલ્ક્યુલેટ ધ ટોટલ નેટ એસેટ. ઇન્વેસ્ટમેન્ટ આર પીરિયોડિકલી વેલ્યુડ એટ માર્કેટ પ્રાઇસીસ એન્ડ એડેડ ટુ અધર એસેટ્સ. ફ્રોમ ધિસ ફિગર liabilities including expenses are deducted.
તું કહે છે ચોખ્ખું મૂલ્ય કંપની ચોખ્ખી અસલી શેર મૂડી દર્શાવે છે કંપનીની શેર મૂડી અથવા તો અનામતોમાંથી કુલ જવાબદારીઓ બાદ કરતાં આ અધિશેષ મૂલ્ય પ્રાપ્ત થાય છે. નેટ અસેટ વેલ્યુ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ડેટ ઓફ વેલ્યુએશન. નેટ અસેટ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ ઓફ ટોટલ એસેટ્સ લેસ લાયબિલિટીઝ ઓન ધ ડેટ ઓફ વેલ્યુએશન. તું કેલ્ક્યુલેટ ધ ટોટલ નેટ એસેટ, ટોટલ નેટ એસેટ ગણવા માટે ઇન્વેસ્ટમેન્ટ્સ આર પિરિયોડિકલી વેલ્યુડ એટ માર્કેટ પ્રાઇસ, માર્કેટની પ્રાઇસ એન્ડ એડેડ ટુ અધર એસેટ, એમાં કાંઈ કિંમત લગાડવામાં આવી હોય તો એ. ફ્રોમ ધેટ ફિગર્સ લાયબિલિટીઝ ઇન્ક્લુડિંગ એક્સપેન્સીસ આર ડિડક્ટેડ, એમાંથી એ મૂલ્ય પ્રાપ્ત થાય છે. પછી છે નિફ્ટી મેઇન, આપણે આંખ બંધ કરીને યાદ રાખી લેવાનું નિફ્ટી અને સેન્સેક્સ. નિફ્ટી આ સિલેક્ટેડ ગ્રુપ ઓફ 50 શેર્સ ઓફ ધ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓર NSE ઓફ ઇન્ડિયા. ભારતના સ્ટોક એક્સચેન્જ દ્વારા, ભારતના સ્ટોક એક્સચેન્જ દ્વારા ઉપયોગમાં લેવાતા પસંદગીના 50 શેરો આધારિત સૂચક આંકને નિફ્ટી તરીકે ઓળખવામાં આવે છે. NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નિફ્ટી. ઓપ્શન અ કોન્ટ્રાક્ટ ધેટ ગીવ્સ ધ ઓર્ડર ધેટ રાઇટ ટુ બાય ઓર સેલ અ સર્ટેન નંબર ઓફ શેર્સ ઓફ કંપની એટ અ સ્પેસિફાઇડ પ્રાઇસ નોન એઝ અ ટ્રેકિંગ પ્રાઇસ ઓર એક્સરસાઇઝ ઓફ પ્રાઇસ. શું કહે છે? અ કોન્ટ્રાક્ટ ધેટ ગીવ્સ ધ હોલ્ડર ધ કોન્ટ્રાક્ટ ધેટ ગીવ્સ ધ હોલ્ડર રાઇટ ટુ બાય ઓર સેલ અ સર્ટેન નંબર ઓફ શેર્સ. એવો એક કોન્ટ્રાક્ટ કે જેના દ્વારા હોલ્ડર અમુક શેર્સની ખરીદ અને વેચાણ કરી શકે. આ એક પ્રકારનો એવો કરાર વિકલ્પ છે જેને શેરધારક અમુક નક્કી કરેલ કિંમતે ચોક્કસ સંખ્યામાં શેર ખરીદવાનો કે વેચવાનો વિકલ્પ આપવામાં આવે છે. અમુક પ્રકારના આટલા અમુક જ આંકડાવાળા શેર ખરીદી શકો અને અમુક જ આપણે સર્ટેન નંબર ઓફ શેર અથવા કંપની એટ અ સ્પેસિફાઇડ પ્રાઇસ અમુક કિંમતે કંપનીના અમુક શેર જ ખરીદી શકાય એને સ્ટ્રાઇકિંગ પ્રાઇસ ઓર એક્સરસાઇઝ પ્રાઇસ ઓપ્શન એવો આપવામાં આવે. કેટલાક તમે કોન્ટ્રાક્ટ છે ઓપ્શન એટલે કોન્ટ્રાક્ટ છે કે જેમાં તમે અમુક ચોક્કસ પ્રકારના શેર અમુક ચોક્કસ નક્કી થયેલી કિંમતો દ્વારા જ ખરીદી શકો છો. ઓવર ધ કાઉન્ટર ટ્રેડિંગ ઇન ધો સ્ટોક વિચ આર નોટ લિસ્ટેડ ઓન અ સ્ટોક એક્સચેન્જ નોન એઝ ઓવર ધ કાઉન્ટર ટ્રેડિંગ. જે શેરોની શેર બજારોમાં નોંધણી થઈ ન હોય એવા શેરોની લે વેચને ઓવર ધ કાઉન્ટર સોદા કહે છે. ઓવર ધ કાઉન્ટર, કાઉન્ટર નથી એનું કંઈ, કોઈ કંપની નથી, મેં કંઈ નામ નથી લખ્યા કે આટલા શેર બહાર પાડ્યા છે, પણ તો બી લે વેચ થાય છે તો એને ઓવર ધ કાઉન્ટર OTC કહેવામાં આવે છે. ધ ટ્રેડિંગ ઇન ધો સ્ટોક્સ વિચ આર નોટ લિસ્ટેડ ઓન અ સ્ટોક એક્સચેન્જ. શેરોની બજારોમાં નોંધણી ન થઈ હોય એવા શેરોની લે વેચને ઓવર ધ કાઉન્ટર સોદા કહેવામાં આવે છે. ઓવર કેપિટલાઇઝેશન, ધીસ ટર્મ રિફર્સ ટુ અ સિચ્યુએશન વેન અ કંપની હેઝ મોર કેપિટલ ધેન ઇટ નીડ્સ ફોર અ બિઝનેસ. If the company's long-term debt is more in relation to its equity, this capital will have an unnecessary high-interest burden. જ્યારે કંપનીને કામકાજ માટે જરૂરી મૂડી કરતાં વધુ મૂડી એકત્રિત થયેલી હોય ત્યારે તેવી પરિસ્થિતિને ઓવર કેપિટલાઇઝેશન કહે છે. જો કંપનીની લાંબા ગાળાના દેવાના બોજા હેઠળ દબાયેલ હોય તો આ વધારાની મૂડી વધારાની સમસ્યા ઊભી કરે. શું કહે છે? ધીસ ટર્મ રિફર્સ ટુ અ સિચ્યુએશન વેન અ કંપની હેઝ મોર કેપિટલ ધેન ઇટ નીડ્સ ફોર બિઝનેસ. ત્યારે કંપનીને કામકાજ માટે જરૂરી મૂડી કરતાં વધુ મૂડી એકત્રિત થયેલી હોય તે પરિસ્થિતિને ઓવર કેપિટલાઇઝેશન અતિ મૂડી રોકાણ કહેવામાં આવે છે. જો કંપની લાંબા ગાળાના દેવાના બોજા હેઠળ દબાયેલ હોય તો આ વધારાની મૂડી સમસ્યા ઊભી કરે છે. ઇટ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.